हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू ओवर व्लॉग। आई होप कि आप सब लोग ठीक होगे। गुड मॉर्निंग, जय श्री कृष्ण। एनी साथे सवारना वागी गया छे 10:30 અને આજે આપણે વ્લોગ ઉતારવામાં થોડુંક લેટ થઈ ગયું છે। લેટ એટલા માટે થઈ ગયું છે કે કાલે આપણે ગયા હતા, 2 દિવસ ફાર્મમાં ગયા હતા, વનવગડા ફાર્મમાં, જ્યાંથી અમે ટેસ્ટ ઓફ યુનિટી ગયા હતા। તો એના વિડીયો થોડાક એડિટ કરવાના બાકી હતા, તો એ સવાર સવારમાં હું પહેલાં ઉઠીને એડિટ કર્યા અને અપલોડ કર્યો। ટેસ્ટ ઓફ યુનિટીનો તો ન જોયો હોય તો જોઈ આવજો, બહુ મસ્ત જોરદાર વિડીયો છે। અને ચાલો હવે બધાને મળીએ, એટલે આપણે લેટ થઈ ગયું હતું ને, હવે પહેલાં સૌથી પહેલાં આપણે કિચનમાં મળી લઈ સોનલને। તો જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો સોનલને તો જો 10:30 થાય ને, એટલે બપોરના ટીંડોરાય કાપવાનું ચાલુ કરી દીધું છે ને, સોનલ 1 દિવસ માટે છે ને ઇન્દિરા ગાંધી બની હતી ટેસ્ટ ઓફ યુનિટી હે ને, ટીંડોરા બટેકાનું શાક બનાવીશું। જો ટીંડોરા બટેકાનું આ લોકો શાક બનાવવાનું છે, જે આપણે સવારનો બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે, તો બ્રેકફાસ્ટ કરીશું। ચાલો હવે મમ્મીને મળી લઈ, મમ્મી શું કરે જઈ। તો આ બાજુ મમ્મીએ પાછું ભરતકામ ચાલુ કરી દીધું છે। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। હું તમે આ ભરત કરો છો ભરતકામ, તો જો આ જયારે બાળક આ ક્યારે વાપરવાનું હોય રૂમાલ, નવા મહેમાન આવે ત્યારે એને છઠ્ઠીથી ઓઢવાનું। હા તો જો નવા મહેમાન આવવાના છે ને આપણી ઘરે, જે એને છઠ્ઠીના ઓઢવા માટેનો આખો રૂમાલ રેડી થાય છે, પણ તમને આખો રૂમાલ રેડી થઈ જાય ને ત્યારે તમને બતાવીશું। કાલે આપણે મમ્મીને મળ્યા નહોતા એટલે પૂછ્યું, ક્યાં ગયા હતા મમ્મી કાલે? અમારે તો કાલે બે લગ્ન હતા। લગ્નમાં ગયા? બે લગ્નમાં? તો આખો દી લગ્નમાં જ વહી ગયો તમારે રવિવારે ને? પાછા ઉનાળામાં કેટલા બધા લગ્ન રાખવા મળ્યા છે, એટલે મમ્મી નો એનો દિવસ એમાં વયો ગયો। ચાલો તમને બતાવું કે કાલે રિસોર્ટ માંથી અમે એક બહુ મસ્ત વસ્તુ લેવા હતા, જોવો કેવા બ્યુટીફુલ કલર સાથે મસ્ત મસ્ત કેસુડા અમને ત્યાં જોવા મળી ગયા ને, એટલે લેતા આવ્યા હતા। આમાં અમે એવું વિચાર્યું છે કે કેસુડાને હું 1-2 દી નાઈ ડોલમાં પલાળીને, કારણ કે કેસુડાથી નાહીને એટલે આપણી ગરમીની શરીરની બધી ગરમી છે ને ખેંચી લે, એટલે આપણે જ્યાં કેસુડો બાળી જતા ને એટલે વીણીને લેતા આવ્યા છીએ। તો હવે બ્રેકફાસ્ટ બાકી છે તો બ્રેકફાસ્ટ કરશું, અને શું કેવું છે તારું કેસુડાનું શું કરવાનું છે? અને પપ્પા ને રોહિત તો ઓયા ગયા છે બહાર, એટલે આવશે ત્યારે બપોરે મળશું, અને દાદા ને આપણે આજે મળાવશું, કારણ કે કાલે પોમદી ના બ્લોક માં ખાલી બા જ આપણે બતાવ્યા હતા, પણ દાદા હું છે હુઈ ગયા હતા એટલે બતાવ્યા નહોતા, તો આજે આજના વ્લોગમાં દાદાને બધાને મળી ગયા છે બપોરના 1:30 ને, આપણે આજે બહુ લેટ થઈ ગયું છે, થોડુંક કામ આવી ગયું છે, કામમાં ગયા હતા તો આપણે ઘરે જમવા ટાણે ન આવી ગયા, ચાલો જમવામાં જો હું ને રોહિત બે ગયા છે, કેરી ને એનું શાક છે ને રોટલી ને એવું છે ને, અને આજે હાંજનો વિડીયામાં છે ને તમને બહુ મજા આવવાની છે, એટલે હાંજનો એન લગી વિડીયો જોજો। હાંજે એક વસ્તુ અમે લેવા છે બતાવવાની છે, બતાવવાની છે ને બધા સ્નેહ મેળા હાંજે તમારે જવાનું, આપણે ક્યાં જમવા જવાનું? હા સાંજે તો અમારે કદાચ જમવા જવાનું છે, જો મેળ આવશે તો તમને વહેલા જ બતાવી દેવું। હવે જોઈએ છે કે શું થાય છે, મને તો યાદ નહોતું, તો આજનો વ્લોગ ઉતરશે કે નહીં ઉતરે એ આઈડિયા નથી, તો હવે જોઈએ છે કેટલા વાગે આપણે ટાઈમ મળે છે, જો તમને બતાવી શકશું તો બતાવીશું, પણ કાલના વ્લોગમાં બતાવી ગયા છે બપોરના 1:30 ને, આપણે આજે બહુ લેટ થઈ ગયું છે, થોડુંક કામ આવી ગયું છે, કામમાં ગયા હતા તો આપણે ઘરે જમવા ટાણે ન આવી ગયા, ચાલો જમવામાં જો હું ને રોહિત બે ગયા છે, કેરી ને એનું શાક છે ને રોટલી ને એવું છે ને, અને આજે હાંજનો વિડીયામાં છે ને તમને બહુ મજા આવવાની છે, એટલે હાંજનો એન લગી વિડીયો જોજો, હાંજે એક વસ્તુ અમે લેવા છે બતાવવાની છે, બતાવવાની છે ને
સાંજે તો અમારે કદાચ જમવા જવાનું છે. જો મેળ આવશે તો તમને વહેલા બતાવી દેવું. હવે જોઈએ છે કે શું થાય છે. મને તો યાદ નતું તો આજનો વ્લોગ ઉતરશે કે નહીં ઉતરે એ આઈડિયા નથી. તો હવે જોઈએ છે કેટલા વાગે આપણે ટાઈમ મળે છે. જો તમને બતાવી શકશું તો બતાવીશું, પણ કાલના વ્લોગમાં બતાવી ગયા છે બપોરના 4:30 ને અમે લોકો ઘરે આવી ગયા છે. આજે આપણે ઓફિસે જ નહોતા ગયા, થોડુંક કામ હતું એ બધું પતાવ્યું ને બપોરે બહુ લેટ થઈ ગયું હતું એટલે જમી લીધું હતું આપણે. જમીને થોડું બધું કામ હતું પાછું પતાવ્યું ને આજે એવું છે કે આજે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે, કારણ કે એક જગ્યાએ રાતે બહાર જવાનું છે 6 વાગે. અને ચાલો હવે આપણે દાદાને મળવી. તો દાદા મને એવું લાગે નીચે જઈ ગયા, નીચે આવી ગયા છે. નીચે છે ને બા ને દાદા બે બે ગયા છે. તો સીતારામ દાદા, તો દાદાને જો અત્યારે ચા નો ટાઈમ થઈ ગયો છે અને બા નો ચા નો ટાઈમ થઈ ગયો. બા તમે સક્સેસ મળી ગયા? બા નથી ગયા, જો નથી ખબર. તો બા ને દાદા જો ચા પીવે છે. તો ચાલો હવે આપણે ઉપર જઈને ચા ને નાસ્તો કરી લઈ, પછી થોડી ઘણી વાતો કરીશું આપણે. દાદાએ ચા પી લીધી છે. દાદા કેમ છે અહીંયા? તમને સુરતમાં ફરવે કે ગામડે ફરવે? હે, એમ નહીં, આમ તમને સુરતમાં મજા આવે કે ગામડે આવે? અત્યારે પણ ગરમી નું તો સુરતમાં જ મજા આવે ને, કે ગામડે બહુ તડકા પડે છે. તડકા પડે પણ આપણે ત્યાં સારું ત્યાં નથી એટલા બધું ગરમ થતું થાય છે. તો જો દાદા ને છે ને સુરત આવી જાય ને એટલે બધા લોકો હોય ને આમ એમ પાછા અહીંયા તમને બધા મળવા આવે ને, ત્યાં કોઈ મળે નહીં ને માણા. આપણ હોય એટલા ને એટલા હોય કે નહીં? અહીંયા રોજ નવા નવા મળે ને. તો ચાલો હવે આપણે જઈએ ઉપર નાસ્તો કરવા. આપણે ચા ને ફાફડી ખાવાની છે, કારણ કે આપણે બપોરે ખાલી એક રોટલી જ ખાધી એટલે ભૂખ બહુ લાગી ગઈ. આપણે ઉપર આવી ગયા ને નાસ્તો કરવા, તો મેડમે આજે ઇસ્ત્રી કરવાની જગ્યા ફેરવી નાખી છે ને આખા રૂમમાં પાથરી દીધું છે. કેમ એમ કરી નાખ્યું? ત્રણ ત્રણ કપડા જો થઈ ગયા છે ને હવે સોનલ કરે છે કપડા ને ઇસ્ત્રી. ત્યાં આપણે કરી લઈ નાસ્તો અને પછી આપણે 2 દિવસ થી ન્યૂઝ પેપર માં શું આવે છે ને આપણે કઈ ખબર નથી. તો રોહિત ની ન્યૂઝ લેવું આપણે. આપણે ન્યૂઝ લઈ લઈએ છીએ કે આજની ન્યૂઝ માં શું આવ્યું છે. તો આજની ન્યૂઝ માં શું આવ્યું છે? ન્યૂઝ માં તો એવું છે કે પેલા કેવું હતું, 65 વર્ષ ની ઉંમર વટી જાય ને તમે પોલિસી નો લે. પોલિસી હવે ઈ વીમા પોલિસી ખરીદી હતા. જો 65 વર્ષ ની ઉંમર તમારી થઈ ગઈ છે ને તોય વીમા પોલિસી લઈ શકશો હે ને. પ્રીમિયમ વધારે આવતું છે હે ને. પછી ટેક્સ કલેક્શન બહુ વધી ગયું, 19.58 લાખ કરોડ થયું. બહુ બધા ટેક્સ ભરવા મળ્યા છે. તો એ એક આપણા માટે બહુ સારી વાત કહેવાય કે ગુજરાત માંથી બહુ બધા લોકો ટેક્સ ભરવા, આખા દેશ માંથી બહુ બધા લોકો ટેક્સ ભરે છે. તો એ ટેક્સ તો ભરવો જ જોઈએ. બીજું તો એવું છે કે આપણે સુરત માં છે ને ચૂંટણી નહીં થાય. કેમ? સુરત લોકસભામાં ભાજપ ના ઉમેદવાર હતા ને બિન અરબ જીતી ગયા. હવે સુરત માં ચૂંટણી નો ખર્ચો જ નહીં થાય એમ ને. તો એ વિજેતા ની આ જે જીતી ગયા એને સારું કે સામે ઉભા રહેવા વાળા કોઈ ઉભા જ ન હોય હે ને. ઉભા વાળા હતા પણ એનું ફોર્મ કેન્સલ થયું કોંગ્રેસ માંથી. અપક્ષ વાળા હતા એટલે ફોર્મ ક્યાંય લીધા. એટલે મને તો એવું લાગે આમાં કઈ ગેમું હોય એમાં, એટલે ફોર્મ ખેહાણ આવે. બાકી કોઈ એમ ખેહી ન લે, બધાને થોડા થોડા પૈસા મળી ગયા હોય એટલે ખેહી લીધી હોય. પણ જે હોય રાજકારણમાં આપને એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં. જેની સરકાર આવે આપણે તો આ જ કરવાનું છે, મજા જ કરવાની છે, મજા કરાવવાની છે. બીજું શું છે? બીજું એવું છે, રોહિત એક બહુ મસ્ત મજાની વસ્તુ લાવ્યો છે પણ એનો રિવ્યુ તમને આજ દેવો હતો. પણ આજ અમને ટાઈમ નહીં મળે, કારણ કે અમારે આજ રાતે બહાર જમવા જવાનું છે. તો કાલ ટાઈમ રાખીને આપણે ચોક્કસ એ વસ્તુ તમને બતાવીશું ને, ફૂલ કોમેડી થવાની છે એ વસ્તુ તમને બતાવીશું ને જ્યારે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બીજી મારે તમને એક વાત એ કહેવી હતી કે અમે 2 દિવસ ફરવા ગયા હતા તો વિડીયો તો બહુ બધા લોકોએ જોયો પણ એમાં કોઈએ કંઈક કોમેન્ટ કે એવું કાંઈ કર્યું નથી. થોડી ઘણી કોમેન્ટ કરતા રહ્યો એટલે અમને ખબર પડે કોણ કોણ લોકો. તમને કોમેન્ટ લખતા ન આવડતી હોય તો સ્પીકરમાં બોલીને કોમેન્ટ કરો તોય આવી જાય. બીજી એક વાત કે આપણે હવે સવારમાં 9 વાગે વિડીયો મૂકવી છીએ 2 દિવસ. તો તમને સવારનો ટાઈમ જો ઓગ્ય લાગતો હોય તો આપણે રોજે હવે સવારે 9 વાગે મૂકશું.
અગર પછી તમે લોકો વધારે કોમેન્ટ સાંજ નહીં કરશો તો સાંજે મૂકશું, કારણ કે મને એવું લાગે કે સાંજે ઘણા ખરા લોકોને શું છે વિડીયો આવતો હોય અને સાંજે બેસવા જવાનું ને એવું બધું થતું હોય તો ઓલો હોવાથી આપણે વિડીયો મૂકી દઈએ ને તો આખો દીમાં ગમે ત્યારે એને ટાઈમ મળે ને તો જોઈએ કે. તો ચાલો હવે મમ્મી ગયા છે સક્ષનમાં, સક્ષનમાંથી આવે હવે પપ્પાએ ઓફિસેથી આવે પછી બધાને મળીએ ટાઈમ રહેશે તો. અગર હવે અમારે પછી જમવા જવાનું છે, 5:30 જવાનું છે ત્યાં વહેલું, થોડું જમવાનું તો 7 વાગે હશે પણ 6:30 જાવું. તો ચાલો બધા લોકો આવે ને ત્યારે ગામમાં. હવે 10 મિનિટની વાર છે ને ઘરે જે મમ્મી કે પપ્પા કોઈ આવ્યું નથી ને આપણે લોકોને જવાનું છે બહાર જમવા માટે, દશામાં એક જગ્યાએ જવાનું એટલે આપણે જમવા ટાણે તો ન જવાય એટલે આપણે થોડાક વહેલા જઈશું ત્યાં કંઈ કામકાજ હોય એટલે. તો ચાલો હવે તમને મળીશું જો બપોરે સાંજે આવીએ. બપોરે તો ભૂલાઈ જાય છે, અત્યારે હવે 2 દીતા હું બોલ્યું છે ને યાદ નથી, કારણ કે હજી રિસોર્ટનું ઘૂમે છે ને. રિસોર્ટમાં કેવી મજા આવી? એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કે તમે જે રિસોર્ટમાં ગયા હતા ત્યાંનો રેન્ટ શું હતો. તો અમે 6 વાગે ત્યાં પહોંચ્યા હતા અને 4 વાગે ત્યાં અમારું ચેકઆઉટ હતું, પણ અમે 12 વાગે ચેકઆઉટ કરી નાખ્યું હતું. તો પર કપલ 4000 રૂપિયા હતા, જમવાનું સવારનું આપે, સવારનો બ્રેકફાસ્ટ આપે ને રાતનું જમવાનું, બપોરનો લંચ આપતા નથી. લંચ કરવો હોય તો પર પર્સન 300 રૂપિયા કે એમ કંઈક એક્સ્ટ્રા લે છે. તો બહુ મસ્ત જગ્યા છે, એટલું બધું આમ તમને ખાલી શાંતિ લેવા જ આવી ને તો જઈ શકો હે ને. તમારે બેસવાનું ને ખાવાનું હોવાનું ખાલી કામ હોય ને તો સારું છે ને. હા, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન હોય તો ત્યાંથી તમે જઈ શકો છો, અને પ્લસ કે જો તમે જવાના હોય ને તો 10 દિવસ ખમી જાજો, કારણ કે ત્યાં છે ને બાથ અત્યારે રેડી થાય છે. અમે ગયા ને ત્યાં બાથ રેડી થતો હતો, તો જો સ્વિમિંગ પુલ હોય ને તો તમારે બપોર પછીનો ટાઈમ આખો નાવામાં જ વયો થાય, એટલે તમારે જો જવું હોય તો 10 દિવસ પછી જાજો, કાં કોલ કરીને પૂછી લેજો કે બાથ ક્યારે તૈયાર થવાનો છે. અને એનો તમારે નંબર જોતો હોય છે ને તો હું તમને ક્યાંકથી ગોતીને આપીશ. મેં તે કંઈક રીલ્સ ને એવું આવ્યું હતું એમાંથી ને જ હું જોઈને ગયો હતો. તો ચાલો હવે બહુ બધું આજના વિડીયોમાં કાંઈ છે નહીં, તમને મજા આવી તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. કાલે બહુ મસ્ત વિડીયો લાવશું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે. જ્યાં સુધી ન્યૂ બ્લોગ નથી આવતો ત્યાં સુધી આ બ્લોગ એન્જોય કરો, અને જો હું ત્યાંથી વહેલો આવી જઈશ ને કંઈક બતાવવા જેવું હશે તો છેલ્લે છેલ્લે તમને નાખી દઈશ. તો બાય.